નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. જી હા, નવસારી લાઈવની ટીમ આપને પવિત્ર એવા શ્રાવણ માસની અંદર પ્રથમ સોમવારના દિને નવસારીના એક પૌરાણિક મંદિર અંબિકા નિકેતન, કે જે કાછાવાડી સ્થિત છે, ત્યાં દર્શન કરવા માટે લઈ આવ્યું છે. આ મંદિરની અંદર આજરોજ 108 પાર્થિવ શિવલિંગની પૂજા ચાલી રહી છે. તો ચાલો અમારી સાથે જોડાઓ અને મહાદેવજીના ઘર બેઠા દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવો. ચાલો તો હવે આપણે જાણીએ કાછાવાડી સ્થિત અંબિકા નિકેતન મંદિરના પૂજારી એવા શ્રી નિમેશભાઈ ઉર્ફે ગટુ મહારાજના શ્રીમુખેથી 108 પાર્થિવ શિવલિંગનો મહિમા. અકાલ મૃત્યુ વો મરે કર્મ કરે ચાંડાલ કા મગર કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાલ કા. મહાકાલની કૃપાથી પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આજથી શુભ શરૂઆત પ્રારંભ થયો છે મહાપર્વનો, શ્રાવણ માસનો. અને એની અંદર પણ પાર્થિવલિંગની પૂજાનું મહત્ત્વ રહ્યું છે. ત્યારે આજરોજથી 4 સોમવાર મા અંબા નિકેતન મંદિરની અંદર 4 સોમવાર અને અમાસના દિવસે ભગવાન પાર્થેશ્વર લિંગ 108 પાર્થિવ લિંગ બનાવી જેનું મહાપૂજન અને મહારુદ્ર અભિષેક જેનો અહીં અંબાનિકેતન મંદિરની અંદર કરવામાં આવશે. આપ સર્વ પણ આ શિવ મહાપૂજાનો લાભ લો, પધારો, દર્શન કરો. હું શાસ્ત્રી ગટુ મહારાજ આપ સર્વને નિવેદન કરું છું કે ભગવાનની પૂજા કરો, કરાવો અને ભગવાન શિવમય બનો. કારણ કે અંતે જીવને જવું પડે છે શિવના સાનિધ્યની અંદર. ત્યારે જીવને બચાવવા માટેનો એક જ માત્ર ઉપાય છે અને ભગવાન શિવ છે. કારણ કે સ્મશાને વસંતમ, ભગવાન સ્મશાનનો વસનારો મહાદેવ. અને દેવાદિદેવ મહાદેવની પૂજા જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે અહીં આપ નિહાળી રહ્યા છો 108 પાર્થિવ લિંગનું પૂજન અહીં કરવામાં આવી રહ્યું છે, જે 4 સોમવાર પૂજન થશે. અને વિવિધ દ્રવ્યોથી દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃત, મિશ્રિત પંચામૃત, બિલ્વપત્ર, ભસ્મ, કૃષ્ણતિલ, આ બધી જ દ્રવ્યની ઉપયોગી સામગ્રી લઈ અને ભગવાનની ઉપર પૂજન થશે. અને સાયંકાલે એટલે કે સંધ્યા થાય એ પૂર્વે ભગવાન પાર્થેશ્વર લિંગનું નદીની અંદર જલાભિષેક પણ કરાવવામાં આવશે. કે આવી રીતે ભગવાન શિવનું મહાત્મય 4 સોમવાર અહીં ભગવાન પાર્થિવલિંગની પૂજન પ્રથમ કલિયુગની અંદર એમ કહેવાય કુષ્માંડના દીકરા મંડપે ભગવાન પાર્થેશ્વર લિંગની પૂજા કરી. અને ભગવાન શ્રી રામચંદ્ર જેવા રામચંદ્ર ભગવાને પણ જ્યારે સેતુબંધ બાંધતી વખતે ભગવાન રામેશ્વરની સ્થાપના એક પાર્થિવલિંગ રૂપે કરી અને ભગવાનનું પૂજન કર્યું. વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારીના પ્રોટોકોલ જાળવીને સર્વ અમારા યજમાનોએ પણ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી અને જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ અહીં આગળ પૂજન પણ થશે. ભગવાન શિવની પાસે એક જ પ્રાર્થના કે સર્વ સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કક્ષિત દુઃખમાત્મ્યાત. સર્વનું આરોગ્ય સારું ભગવાન શિવ રાખે. કારણ આરોગ્યના દાતા ભગવાન શિવ છે. માટે બસ વધુ ન કહેતા સર્વને પવિત્ર શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય, જય મહાકાલ, જય અંબે, જય શિયારામ. તો જોતા રહો નવસારી લાઈવ, કારણ કે નવસારી લાઈવની ટીમ આપને દર સોમવારે નવસારીના 2-3 પ્રાચીન મંદિરોની અનુભૂતિ કરાવશે, સાથે દર્શન કરાવશે, મંદિરની અંદર ચાલી રહેલી પ્રક્રિયાઓ, પૂજાઓ, ધાર્મિક વિધિઓ વિશે માહિતગાર કરાવતું રહેશે. તો આ શ્રાવણ માસની અંદર ઘર બેઠા પરમાત્માના દર્શન મેળવવાનો લાવો આપને નવસારી લાઈવ કરાવી રહ્યું છે. નવસારીથી મહેશ ભટ્ટનો ખાસ અહેવાલ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો.
ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.